નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીની ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની રસાયણશાસ્ત્રની જે કઈ શ્રેણી હતી એમાં અત્યાર સુધીના જે લેક્ચર્સ આપણે જોયા એમાં આપણે હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજર સમીકરણને વર્તુળાકાર યામમાં રૂપાંતર જોયું અને ત્યાર પછી તમે જોઈ શકો છો એવા આપણે ત્રણ ઇક્વેશનો ડિરાઈવ કર્યા છે, જેમાંનું પહેલું ઇક્વેશન ફાઈ ઇક્વેશન તરીકે આપણે સમજાવ્યું કે જેમાં ફાઈ ઇક્વેશનમાંથી આપણે મેગ્નેટિક ક્વોન્ટમ અંક એમને માટેની સમજૂતી આપી હતી. ત્યાર પછીનું જે ઇક્વેશન છે જેને આપણે થીટા ઇક્વેશન કહીએ છીએ, થીટા ઇક્વેશનના જે પદ તમે જોશો તો એ ઇક્વેશનને હવે આપણે અલગ રીતે ફક્ત એક ઇક્વેશન લઈને આપણે ડિરાઈવ કરીશું અને એની સમજૂતી આપીશું, એનું સોલ્યુશન જોઈશું. ત્યાર પછીનું જે રેડિયલ ઇક્વેશન છે એની સમજૂતી આપણને મારા મિત્ર ડોક્ટર જે વોરા સાહેબ, જ્વલનભાઈ વોરા સાહેબ આપશે. તો મિત્રો, આપણે થીટા ઇક્વેશન જો જોઈએ તો થીટા ઇક્વેશનમાં તમારી પાસે જે ઇક્વેશન છે એ તમે જુઓ તો એનું ફર્સ્ટ ટર્મ, તમે જો ફર્સ્ટ ટર્મ જોશો તો આપણે થોડીક પદની પુનઃ ગોઠવણી કરી છે એવું આપણે કહીએ. પદની પુનઃ ગોઠવણી કર્યા પછીનું ઇક્વેશન તમારી પાસે જે આવે છે એમાં પહેલું પદ તમે ધ્યાનથી જુઓ, વન અપોન સાઇન થીટા ડી અપોન ડી થીટા સાઇન થીટા ડી થીટા અપોન ડી થીટા, એમાં અહીંયા જે ઉપર મૂકેલો થીટા છે એ વિધેય દર્શાવે છે, પ્લસ જે પદ આપણું ઇક્વલ ટુ ઝીરો સાઈડે હતું એને આપણે સાઈડ ચેન્જ કરી તો એ માઇનસ હતું એનું પ્લસ થઈ ગયું, એલ ઇન્ટુ એલ પ્લસ વન થીટા માઇનસ એમ સ્ક્વેર થીટા અપોન સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ ઝીરો. હવે આપણે જો આ ફક્ત ફર્સ્ટ ટર્મને કન્સિડર કરીએ તો મિત્રો તમે જુઓ, ફર્સ્ટ ટર્મ એટલા માટે કન્સિડર કરવાની હું તમને કહું છું કે સેકન્ડ અને થર્ડ ટર્મ તમે જોશો તો એ પદમાં કોઈ બીજી ક્રિયાવિધિ કરવાની આવતી નથી, વિધેય છે, ચલાયમાન છે, પણ એમાં આપણે કોઈ વિકલન કે સંકલનની ક્રિયા કરવાની રહેતી નથી. પણ પ્રથમ પદમાં આપણે જોઈશું તો પ્રથમ પદમાં અહીંયા આપણી પાસે ડી અપોન ડી થીટા છે, આ વન અપોન સાઇન થીટા એ હજી ઇક્વેશનથી દૂર છે, ક્રિયાવિધિથી દૂર છે, પણ અહીંયા જે છે ડી અપોન ડી થીટા ઇન્ટુ બ્રેકેટ સાઇન થીટા ડી થીટા અપોન ડી થીટા, આપણે જો એટલાનો વિચાર કરીએ હું આ થીટાને પણ હજી એલિમિનેટ કરું તો મારે કરવાનું જે ક્રિયાવિધિ છે એ દર્શાવે છે કે મારે સાઇન થીટા અને આ ડી અપોન ડી થીટા પર વિકલનની ક્રિયા કરવાની છે. તો મિત્રો, આપણે હવે એ જ પદને ફક્ત કન્સિડર કરીએ જેમાં સાઇન થીટાને આપણે યુ તરીકે કન્સિડર કરીશું અને ડી અપોન ડી થીટાને આપણે વી તરીકે સ્વીકારીએ, તો આપણે આ જ ટર્મને લખી શકીશું વિકલનની ક્રિયા કર્યા પછી. વન અપોન સાઇન થીટા પહેલું પદ જે હતું એઝ ઇટ ઇઝ પહેલી ટર્મ છે એની જોડે, ઇન્ટુ બ્રેકેટ આપણી પાસે જે પદ છે એમાં સાઇન થીટાનું વિકલન આપણે કરીએ છીએ કોસ થીટા, તે વખતે ડી બાય ડી થીટા એમને એમ રહેશે, પ્લસ સાઇન થીટાને આપણે એમનું એમ રહેવા દઈશું અને ડી બાય ડી થીટાને ડી બાય ડી થીટા જોડે ગુણાકાર ક્રિયાવિધિ થઈ એટલે આપણી પાસે પદ આવ્યું ડી સ્ક્વેર અપોન ડી થીટા સ્ક્વેર. મિત્રો, હવે તમારી પાસે જે વિધેય છે એ અત્યારે તો થીટા એટલે કે પોલર કોઓર્ડિનેટ્સ વર્તુળાકાર યામમાં છે, બરાબર ને? હવે આપણે એને એક્સમાં ફેરવીએ તો કેવું તમને એવું થશે કે આ શું એક્સમાંથી થીટામાં ને થીટામાંથી એક્સમાં રૂપાંતર કર્યા કરો છો? પણ મિત્રો, તમે ઘણી વખત ફક્ત નોર્મલ વિચાર કરો, તમે જમવા બેસો છો ને ત્યારે શું કરીએ છીએ આપણે? ઘઉં છે, ઘઉંને આપણે દળાવીને લોટ બનાવી દીધો, એ લોટમાંથી મમ્મી શું કરે છે? લોટ બાંધે છે, એને પછી શેક જુદો જુદો આપે છે, તમને રોટલી પૂરી ભખરી બધું બનાવીને ખવડાવે છે ને? તો આપણે એ રૂપાંતર જે કરીએ છીએ ને એવું જ આપણે કંઈક રૂપાંતર અહીંયા લઈએ છીએ એવું આપણે સમજવાનું છે કે આપણે પહેલા થીટામાં લાવ્યા સમીકરણને હવે આપણે ફરી પાછું એક્સમાં લઈ જઈશું. એનું કારણ ફક્ત એટલું જ છે મિત્રો કે આપણે જે થીટા સમીકરણનું સોલ્યુશન એટલે કે એનો ઉકેલ મેળવવો છે ને, તો તરંગ યંત્રશાસ્ત્રમાં આપણે ગણિતની ઘણી બધી મદદ લઈએ છીએ. હવે ગણિતની ઘણી બધી મદદ લેતા હોઈએ ત્યારે આપણે હંમેશા ચલાયમાનો જ્યારે આવતા હોય તો વર્તુળાકાર અને વર્તુળાકારમાંથી કાર્ટેઝિયનમાં રૂપાંતર એકબીજામાં થયા જ કરવાનું છે. આપણે સરળતા માટે બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરીએ છીએ કે કોઈ પણ યામ આપણે લઈએ પણ એમાંથી જો આપણને ગણિતમાં સોલ્યુશન મળી શકતું હોય તો આપણે એ સીધું સોલ્યુશનનો આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ, એ જ એક આપણી મેઇન હેતુ છે. તો હવે આપણે જોઈશું જે પદને આપણે એક્સમાં રૂપાંતર કરવું હોય તો શું કરી શકીએ. મિત્રો, તમે જુઓ, એક્સમાં રૂપાંતર કરવું હોય તો આપણે આગળ આ જોયેલું છે તેને જ આપણે ફરી ઉપયોગમાં લઈએ છીએ કે મારે ડી બાય ડી થીટાની વેલ્યુ એક્સમાં લાવવી હોય તો એને આપણે એક પ્રોડક્ટ તરીકે મૂકી શકીએ, ડીએક્સ અપોન ડી થીટા ઇન્ટુ ડી અપોન ડીએક્સ તરીકે, અને એના પર જ્યારે આપણે ક્રિયાવિધિ કરીશું ત્યારે બંને બાજુ ક્રિયાવિધિ આપણે લઈએ છીએ
કે અહીંયા cos થીટા છે, d cos થીટા અપોન d થીટા ઇન્ટુ d અપોન dx. મિત્રો આપણે આ જે ક્રિયાવિધિ કરીને એ ક્રિયાવિધિ કરવાથી આપણે એવું દર્શાવવા માંગીએ છીએ કે જો મારી પાસે અહીંયા કારક તરીકે x તરીકે હું જો cos થીટાની વેલ્યુ લેવા માંગતી હોઉં તો આપણે એને લઈ શકીએ છીએ cos થીટાનું વિકલન એટલે sin થીટા ઇન્ટુ d અપોન dx. હવે અહીંયા મારી પાસે d બાય d થીટા છે તો d બાય d થીટાની વેલ્યુ શું આવી? માઇનસ સાઇન થીટા d અપોન dx. ફરી એક વખત જુઓ મિત્રો, અહીંયા આપણે રૂપાંતર આપ્યું છે d અપોન d થીટા ઇઝ ઇક્વલ ટુ dx અપોન d થીટા ઇન્ટુ d અપોન dx. બરાબર, x નું થીટા સાપેક્ષ તો વિકલન શક્ય નથી, કારણ કે જો x હશે તો એ થીટા માટે તો અચળાંક થઈ ગયો તો વિકલન આપણું શૂન્ય થઈ જાય, એવું તો આપણે કરી ના શકીએ. માટે આપણે શું કર્યું છે કે આપણે x ની જગ્યા પર cos થીટા મૂક્યો. જો x ની જગ્યા પર cos થીટા આપણે મૂકી શકીએ તો આપણે એનું વિકલન થીટા સાપેક્ષ કરી શકીએ અને જવાબ આપણને મળે છે માઇનસ સાઇન થીટા d અપોન d. હવે આ એક વેલ્યુ થઈ d અપોન d થીટાની, પણ મિત્રો આપણે અગાઉના સમીકરણમાં જ્યાં જોયું ને ત્યાં આપણી પાસે એક પદ d સ્ક્વેર અપોન d થીટા સ્ક્વેર વાળું છે, તો આપણે એનો પરિણામ અથવા એનો જવાબ પણ મેળવવો હોય તો શું કરવું? તો આપણી પાસે સીધી વસ્તુ d a સ્ક્વેર અપોન d થીટા સ્ક્વેર ને આપણે રજૂ કરી શકીએ d અપોન d થીટા ઇન્ટુ d અપોન d થીટા. હવે આપણી પાસે d અપોન d થીટાની એક માટેની વેલ્યુ છે જે આપણે ઉપર મેળવી છે માઇનસ સાઇન થીટા d અપોન dx, એ જ વેલ્યુને આપણે અહીંયા મૂકી દીધી. કે હવે આપણે એ વેલ્યુ જો અહીંયા મૂકી દઈએ d અપોન d થીટા ઇન્ટુ બ્રેકેટ એક d અપોન d થીટાની વેલ્યુ મૂકી છે માઇનસ સાઇન થીટા d અપોન dx. હવે આપણે શું કરીશું? તો હવે આપણે આ જે વિકલન છે d અપોન d થીટા એટલે કે થીટા સાપેક્ષ વિકલનની ક્રિયા, તો સાઇન થીટાને ફરી આપણે u તરીકે લઈએ અને d અપોન dx ને આપણે v તરીકે લઈએ અને આપણે એનું વિકલન કરીએ. તો સાઇન થીટાનું વિકલન થઈ જશે cos થીટા, માઇનસ સાઇન જે છે તે એઝ ઇટ ઇઝ આપણી પાસે રહેશે, એટલે આપણે સાઇન થીટાનું વિકલન કર્યું માઇનસ cos થીટા d અપોન dx, કારણ કે d અપોન dx આપણું v છે, v ને આપણે એમને મૂકવાનો હોય. હવે સેકન્ડમાં શું આવશે? સેકન્ડમાં આપણે આ જે માઇનસ સાઇન થીટા છે એ યુ છે આપણું, એને એઝ ઇટ ઇઝ મૂકવાનું છે અને ડી અપોન ડીએક્સ જે છે એના પર આપણે વિકલનની ક્રિયા કરવાની હોય, વિકલનની ક્રિયા છે ડી અપોન ડી થીટા. તો અહીંયા આપણી પાસે કોઈ જ એવું સમીકરણ બીજું નથી, તો આપણે શું કરીશું? આપણે ડી અપોન ડી થીટા અને ડી અપોન ડીએક્સ બંને વિકલનકારક છે, માટે આ બંને વિકલનકારકને આપણે એઝ ઇટ ઇઝ મૂકી દઈએ છીએ. મિત્રો આ એઝ ઇટ ઇઝ મૂકવા પાછળનું કારણ આપણું ફક્ત સિમ્પલ છે. તમે જુઓ કે ફરી આપણી પાસે અહીંયા ડી અપોન ડી થીટા આવે છે. હવે આ જે d અપોન d થીટા છે એની વેલ્યુ આપણી પાસે ઉપર છે જ માઇનસ સાઇન થીટા d અપોન dx તરીકે. જ્યારે આપણે અહીંયા વેલ્યુ મૂકી દઈશું તો ઓટોમેટિકલી આપણું ઇક્વેશન x ની સાથેના વિકલનના ફોર્મમાં આવશે, જે તમે નીચેના પદમાં જોઈ શકો છો. માઇનસ cos થીટા d અપોન dx આપણે એઝ ઇટ ઇઝ રાખ્યું છે, માઇનસ સાઇન થીટા જે હતું એ જ છે અને d અપોન d થીટાની જગ્યા પર આપણે કિંમત મૂકી દીધી માઇનસ સાઇન થીટા d અપોન dx ઇન્ટુ d અપોન dx. જોયો મિત્રો ચમત્કાર શું થઈ ગયો? થીટા વાળું પદ અહીંયા જે વિકલનમાં હતું વિકલનમાંથી નીકળી ગયું અને આપણી પાસે વિકલન કારક આવી ગયો x. એટલે આપણે હવે બીજું કશું કરવાનું રહ્યું નથી, આપણે ફક્ત આ બેનો ગુણાકાર કરી દઈએ એટલે આપણી પાસે જવાબ આવ્યો d સ્ક્વેર અપોન dx સ્ક્વેર. આને આપણે કહ્યું ઇક્વેશન નંબર ટુ. ફરી ઉપર જુઓ, d અપોન d થીટાની વેલ્યુ પરથી આપણને ઇક્વેશન વન મળ્યું, d સ્ક્વેર અપોન d થીટા સ્ક્વેરની વેલ્યુ આપણને ઇક્વેશન નંબર ટુ આપે છે. હવે મિત્રો આપણી જે ટર્મ હતી થીટા માટેના વિધેયમાં, એ ટર્મમાં આપણે આ બંને પદનો ઉપયોગ કરવાનો છે, તો આપણી એ ટર્મ શું બની જશે એ તમે હવે જુઓ. કે આપણી જે ટર્મ હતી વન અપોન સાઇન થીટા d અપોન d થીટા ઇન્ટુ બ્રેકેટ સાઇન થીટા d અપોન d થીટા, હવે આપણે એમાં કિંમતો મૂકી દઈએ છીએ. એમાં કિંમતો આપણે મૂકી દઈશું d અપોન d થીટાની અને d સ્ક્વેર અપોન d થીટા સ્ક્વેરની. એ કિંમતો આપણે મૂકીએ એટલે સિમ્પલ હવે થઈ ગયું, આપણી પાસે વન અપોન સાઇન થીટા હતું, આ d અપોન d થીટાની કિંમત છે, આ d સ્ક્વેર અપોન d થીટા સ્ક્વેરની કિંમત છે. આ જે કિંમતો મૂકી એનાથી આપણું આ જે સમીકરણ આવ્યું એમાં જ્યારે ફરી અહીંયા d અપોન d થીટા મળ્યું તમને, કેમ મળ્યું? કારણ કે તમારી પાસે અહીંયા જુઓ જે આ પદ હતું d અપોન d થીટા ઇન્ટુ સાઇન થીટા d અપોન d થીટા, એનું આપણે આ વિકલન કર્યું હતું cos થીટા d અપોન d થીટા પ્લસ સાઇન થીટા d સ્ક્વેર અપોન d થીટા સ્ક્વેર. અહીંયા સુધી તો આપણે ઇક્વેશન કરેલું હતું. આપણે હવે કિંમત મૂકીએ છીએ આ d અપોન d થીટાની અને અહીંયા જે d સ્ક્વેર અપોન d થીટા સ્ક્વેર હતો એની.
આ ડી અપોન ડી થીટાની કિંમત આપણી પાસે આવી છે માઇનસ સાઇન થીટા ડી અપોન ડી એક્સ, ડી સ્ક્વેર અપોન ડી થીટા સ્ક્વેર ની કિંમત આપણી પાસે આવી છે માઇનસ કોસ થીટા ડી અપોન ડી એક્સ પ્લસ સાઇન સ્ક્વેર થીટા ડી સ્ક્વેર અપોન ડી એક્સ સ્ક્વેર. હવે આપણે આ આખા પદને જો રૂપાંતર આપીએ અથવા તો સિમ્પલ સ્વરૂપમાં મેળવીએ તો તમે જુઓ કે અહીંયા આપણી પાસે કોસ થીટા છે જે આ માઇનસ સાઇન થીટા ડી અપોન ડી એક્સ જોડે ગુણાકાર થશે અને એના પરથી આપણને પહેલું પદ મળ્યું માઇનસ સાઇન થીટા કોસ થીટા ડી અપોન ડી એક્સ. હવે એના પછીનું પદ આપણું કયું આવ્યું? તો એના પછીનું પદ આપણું જે આવશે આ સાઇન થીટા ઇન્ટુ માઇનસ કોસ થીટા ડી અપોન ડી એક્સ પરથી, જેનો જવાબ આપણને મળ્યો માઇનસ સાઇન થીટા કોસ થીટા ડી અપોન ડી એક્સ. ત્યાર પછીનું પદ કયું? તો આ જે સાઇન થીટા છે એને આપણે આ સાઇન સ્ક્વેર થીટા ડી સ્ક્વેર અપોન ડી એક્સ સ્ક્વેર વડે ગુણાકાર કરીશું. એટલે અહીંયા સાઇન થીટા છે, અહીંયા સાઇન સ્ક્વેર થીટા છે, એટલે જવાબમાં આપણી પાસે આવી ગયું સાઇન ક્યુબ થીટા ડી સ્ક્વેર અપોન ડી એક્સ સ્ક્વેર. હજી આને આપણે થોડું સિમ્પલ વધારે કરીએ તો બહાર જ અમારી પાસે વન અપોન સાઇન થીટાનું પદ હજી બાકી છે. આ પદને આપણે બધા જ પદ સાથે ગુણવાનું છે. હવે અહીંયા છેદમાં ડિનોમિનેટરમાં સાઇન થીટા છે, એનો જયારે આપણે ગુણાકાર કરીશું તો ઓટોમેટિકલી સાઇન થીટા કેન્સલ થઈ જશે અને અહીંયા મારી પાસે રહેશે કોસ થીટા ડી અપોન ડી એક્સ વિથ માઇનસ સાઇન. બીજું પદ તમે જુઓ તો એ પણ સિમિલર પદ છે, માઇનસ સાઇન થીટા કોસ થીટા ડી અપોન ડી એક્સ, એનું રૂપાંતર પણ એવી જ રીતે થવાનું. એટલે અલ્ટિમેટલી આપણને મળે છે માઇનસ ટુ કોસ થીટા ડી અપોન ડી એક્સ. ત્રીજું પદ તમે જુઓ તેમાં વન અપોન સાઇન થીટા ગુણાકાર થશે સાઇન રેઝ ટુ થ્રી થીટા, એટલે ઓટોમેટિકલી એક પાવર ઓછો થઈ ગયો અને આપણી પાસે જવાબમાં આવશે સાઇન સ્ક્વેર થીટા ડી સ્ક્વેર અપોન ડી એક્સ સ્ક્વેર. એના પરથી આપણે હવે લાવીએ અહીંયા જે ઇક્વેશન છે એને ફક્ત મેં રીઅરેન્જ કર્યું છે કે પોઝિટિવ સાઇન વાળું પદ છે એને પહેલા લીધું છે, નેગેટિવ સાઇન વાળું પદ છે એને પછી મૂક્યું છે. આમાં આપણે બીજો કશો જ ફેરફાર કર્યો નથી. પણ આ ફેરફાર કરવાનું કારણ શું? તો આપણે અગાઉ કહ્યું હતું કે જે એક્સ હતો એ એક્સ એ ખરેખર તો કોસ થીટા બતાવે છે. મારી પાસે અહીંયા જે સાઇન સ્ક્વેર થીટા છે એ સાઇન સ્ક્વેર થીટા માટે આપણી ઇક્વેશન છે સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ વન માઇનસ કોસ સ્ક્વેર થીટા, અને વન માઇનસ કોસ સ્ક્વેર થીટામાં કોસ થીટા બરાબર એક્સ, તો આની પાસે જવાબ આવી ગયો વન માઇનસ એક્સ સ્ક્વેર ડી એક્સ સ્ક્વેર અપોન ડી એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ, જે કોસ થીટા હતો ત્યાં એક્સ મૂકી દીધો ડી અપોન ડી એક્સ. તો હવે આપણું જે પહેલું પદ હતું થીટા સમીકરણમાં જે થીટા ફોર્મમાં હતું એ થીટા ફોર્મ એટલે કે વર્તુળાકાર યામમાંથી આ પદને આપણે ફેરવી કાઢ્યું છે એક્સ કોઓર્ડિનેટમાં. પણ આ પદ ફેરવવામાંથી આપણે અહીંયા વિધેય ક્યાંય લીધું નથી, વિધેય લીધું નથી એટલે આપણે એને શું કહીએ છીએ ઓપરેટર. હવે જો આપણે આ પહેલા પદમાંથી મળેલો ઓપરેટર આપણા થીટા સમીકરણમાં મૂકીએ તો આપણું થીટા સમીકરણ કેવું થઈ જશે? એક ઓપરેટર ફોર્મમાં આવી ગયું. ઓપરેટર ફોર્મમાં લાવવાનું કારણ એટલું જ છે કે જો આપણે ઓપરેટર ફોર્મમાં ઇક્વેશન લાવી દઈએ તો પછી કોઈ પણ વિધેય ઉપર આપણે એની ક્રિયાવિધિ કરીને સમજાવી શકીએ. મિત્રો, હવે તમે જોઈ શકો છો આપણા થીટા ઇક્વેશનનું ફોર્મ જે ઓપરેટર સ્વરૂપમાં છે. આ જે છે તમારી પહેલી ટર્મ હતી વન માઇનસ એક્સ સ્ક્વેર ડી સ્ક્વેર અપોન ડી એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ ડી અપોન ડી એક્સ એલ ઇન્ટુ એલ પ્લસ વન માઇનસ એમ સ્ક્વેર અપોન, આપણી પાસે ત્યાં પણ સાઇન સ્ક્વેર થીટા હતું એને આપણે રૂપાંતર કરી દીધું વન માઇનસ કોસ સ્ક્વેર થીટામાં અને કોસ સ્ક્વેર માટે ફરી પાછું આપણી પાસે એક્સ હતો એટલે આપણી પાસે આવી ગયું માઇનસ એમ સ્ક્વેર અપોન વન માઇનસ એક્સ સ્ક્વેર, અને આખાને આપણે કર્વ બ્રેકેટમાં મૂક્યું છે અને પાછળ આપણે કંઈક વિધેય મૂક્યું. આ મેં એટલા માટે દર્શાવ્યું છે કે હવે આ જે આખો ઓપરેટર છે એ એક્સ કોઓર્ડિનેટમાં છે. આ એક્સ કોઓર્ડિનેટમાં ઓપરેટર હોય એની સાથે તમે કોઈ એક્સ વિધેય ચલાયમાનવાળું લઈ લો તો આપણું આખું ઇક્વેશન એ સંપૂર્ણ ઇક્વેશન તરીકે આપણને મળ્યું. હવે મિત્રો, તમને સવાલ થશે કે મેં પીએલએમ કોસ એક્સ તરીકે કેમ મૂક્યું? પીએલએમ એક્સ તરીકે મૂકવા પાછળનું કારણ ફક્ત એટલું જ છે મિત્રો કે મેં તમને અગાઉ કહ્યું કે આપણે એવું કરીએ છીએ કે કંઈક તૈયાર હોય મળતું હોય તો એ આપણે વાપરી લેવું. આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈશું તો શું વિચારીશું? સૌથી પહેલા આપણે વિચાર કરીએ છીએ કે મારે શું ખાવું, મારે ઇન્ડિયન ખાવું છે, મારે પંજાબી, ઇન્ડિયનમાં પણ પંજાબી ખાવું છે, સાઉથ ઇન્ડિયન ખાવું છે, ઇટાલિયન ખાવું છે, ચાઇનીઝ ખાવું છે, પછી આપણે રેસ્ટોરન્ટ નક્કી કરીએ છીએ.
સપોઝ તમે એને માટે પણ હજી ડિસાઇડેડ નથી હોતા તો તમે શું કરો છો, એવી કોન્ટિનેન્ટલ રેસ્ટોરન્ટમાં જશો કે જ્યાં ઇન્ડિયન, પંજાબી અને ચાઇનીઝ ત્રણે પ્રકારનું ફૂડ મળતું હોય. પછી તમે એનું મેનુ કાર્ડ જોશો અને મેનુ કાર્ડ જોઈને પછી તમે વિચાર કરશો કે હવે મારે કયું ખાવું, અને પછી આપણે એનો ઓર્ડર કરીએ છીએ. ઓર્ડર કરો છો ત્યારે તમને ખબર જ છે કે હું જે વસ્તુનો ઓર્ડર કરીશ એ વસ્તુ મને તૈયાર થઈને મારા ટેબલ ઉપર આવી જવાની છે. પણ એ ઓર્ડર કર્યું ત્યારે તમને ખબર હતી ને કે તમે જે વસ્તુ ઓર્ડર કરી એ મને ત્યાં કિચનમાંથી તૈયાર થઈને મળવાની છે. એનો અર્થ કે કિચનમાં એની પ્રિપરેશન ઓલરેડી છે. આપણે મિત્રો અહીંયા એવું જ કર્યું કે જ્યારે ઇક્વેશન મારી પાસે આવ્યું, થીટા ઇક્વેશન, અને એનું સોલ્યુશન હું શોધતી હતી, ત્યારે મેં શું કર્યું, મેં મેથેમેટિક્સ એટલે કે ગણિતશાસ્ત્રમાં કયા કયા સોલ્યુશન ઓલરેડી પડેલા છે એ આપણે ધ્યાનમાં રાખીએ છીએ. તો આપણે અહીંયા જે પીએલએમ કોસ થીટા લીધું ને, તો પીએલએમ એક્સ તરીકે મેં લઈ લીધું છે. એક્સ ને આપણે કોસ થીટા મૂકી દઈએ તો આખો આપણો વિકલન કારક પછી થીટામાં ફેરવી શકાય, કારણ કે એક્સ ની જગ્યા પર બધે આપણે કોસ થીટા મૂકી દઈએ ને એક્સ જગ્યા પર કોસ થીટા આવે એટલે આપણું વિકલન કારક થયો થીટાનો. મેં અત્યારે એક્સ તરીકે મૂક્યું, એનું કારણ છે કે મેથેમેટિક્સમાં એક પીએલએમ એક્સ એ એસોસિએટેડ લેગેન્ડ્રી પોલિનોમિયલ અથવા તો એસોસિએટેડ લેજેન્ડ્રી પોલિનોમિયલ તરીકે ઓળખાય છે. હવે એની વેલ્યુ મેથેમેટિક્સમાં આપવામાં આવે છે બે રીતે. એક વેલ્યુ આપણે આપી છે જેમાં પીએલ એક્સ ઇઝ ઇક્વલ ટુ દર્શાવવામાં આવે છે 1 - x² / m / 2 dm / dx / m પીએમ એક્સ, અથવા તો આપણે એની જ વેલ્યુ આપીએ છીએ બીજી રીતે 1 - x² / m / 2. અહીંયા એડિશન શું થયું, ખાલી ડિનોમિનેટરમાં કોઈક અચળાંકો આવ્યા છે. મિત્રો 2 - l અને l ફેક્ટોરિયલ હોય કે અહીંયા l હોય, આ બધા અચળાંકો છે. એ અચળાંકો આપણા વિકલનના કોઈ પણ કાર્યને બીજી કોઈ રીતે અસર કરતા નથી, માટે આપણે આ બંને રીતે PLX ને રજૂ કરી શકીએ છીએ. હવે આપણે જ્યાં એક્સ મૂક્યો છે એક્સ ને કોસ થીટા વડે રિપ્લેસ કરી શકીએ, અને જ્યારે પણ આપણે એક્સ ને કોસ થીટા વડે રિપ્લેસ કરીએ ત્યારે આપણી પાસે થીટા ઇક્વેશન આવી શકે છે. અને આ સરખામણી કરવા એટલું હતું કે આ તમે જે ઇક્વેશન અહીંયા મેળવ્યું છે એ ઇક્વેશન આવ્યું છે ક્યાંથી, આપણા થીટા ઇક્વેશન પરથી. આપણા થીટા ઇક્વેશન પરથી આવેલું ઇક્વેશનમાં તમે આ પદ જુઓ અને PLX નું તમે અહીંયા જે રૂપાંતર આપ્યું છે એ જુઓ, તો આ બંને વસ્તુ એકદમ સિમિલરિટી દર્શાવે છે. આ સિમિલરિટીને કારણે જ આપણે કહી શકીએ કે થીટા સમીકરણનું જે ઉકેલ આપવાનો છે એમાં આપણે એસોસિએટેડ લેજેન્ડ્રી પોલિનોમિયલ અથવા લેજેન્ડ્રી પોલિનોમિયલનો ઉપયોગ કરી શકીએ. અને જો એનો ઉપયોગ કરી શકીએ તો આપણે એવું પણ કહી શકીએ કે આપણું જે વિધેય થીટા હતું એ થીટા એટલે બીજું કશું જ નહીં પણ PLM X. આપણે આ M ને મોડ્યુલ એટલે માનાંતરી પણ દર્શાવીએ છીએ. અને જો આપણે એ રીતે ઉપયોગમાં લઈએ તો હવે આપણે આપણા થીટા સમીકરણનું સોલ્યુશન એટલે કે એનો ઉકેલ આપી શકીએ છીએ સિમ્પલ મેથેમેટિક્સની રીતે. અને એ ઉકેલ તમે જુઓ તો આપણે આપ્યો છે થીટા PL મોડ્યુલ M કોસ થીટા, આપણે એક્સ ને રિપ્લેસ કરો થીટા વડે ફરી પાછો, જ્યાં કોસ થીટા લીધો હતો એની જગ્યા પર એક્સ અથવા એક્સ ની જગ્યા પર કોસ થીટા. ફરક એટલો જ છે કે હવે આપણું આ વિધેય એ વર્તુળાકાર યામનું વિધેય બતાવે છે. અને જ્યારે આપણે આને નોર્મલાઇઝ એટલે કે સામાન્યકરણ કરીશું તો એ સામાન્યકરણ કરતી વખતે મારી પાસે આ એક સામાન્યકરણ અચળાંક આવે છે. મિત્રો તમે જુઓ કે આપણી પાસે જે સામાન્યકરણ અચળાંક આવ્યો એ સામાન્યકરણ અચળાંકમાં આપણે જે કિંમત લખી છે એ છે √2SL + 1/2 (L - module M) · (L + m) · (L + m) · આ તમને એટલા માટે મેં ધ્યાન દોર્યું છે કે L પ્લસ માનાંક એમ ફેક્ટોરિયલ આપણને કોઈ જ રીતે બીજું કોઈ જ અસર નથી કરતું, પણ આપણે માટે ઇમ્પોર્ટન્ટ પદ થયું છે L - માનાંક એમ ફેક્ટોરિયલ. જ્યારે અહીંયા માનાંક એમ આપવામાં આવે છે તો માનાંક એમ માટે તમને ખબર છે કે મોડ્યુલ એમ ધેટ મીન્સ ઓલવેઝ પોઝિટિવ. અને એના આ કારણે આપણે કહી શકીએ કે આ જે ઉપરનું પદ છે એમાં મારી પાસે જે એમ આવ્યો એ એમ આપણે 5 સમીકરણના સોલ્યુશનમાં પણ લીધો હતો. આ એમ આપણે અહીંયા પણ આપ્યો છે પીએલ એમ કોસ થીટા તરીકે. તો અહીંયા આપેલો એમ શું દર્શાવે છે કે આપણું જે આ વિધેય છે લેજેન્ડ્રી પોલિનોમિયલ એમાં L ને આપણે ડિગ્રી કહીએ છીએ અને M એ એનો ઘાતાંક એટલે કે એની પાવર દર્શાવે છે. એટલે આ M આપણા સમીકરણ સાથે તો સંકળાયેલો જ છે એટલે આને આપણે અહીંયાથી તો એલિમિનેટ કરી શકવાના નથી. તો હવે આપણે વિચારવાનું શું કે L - module M ની કિંમત કદી પણ નેગેટિવ આવવી જોઈએ નહીં. નેગેટિવ ના આવવી જોઈએ એનો અર્થ એ થયો
કે મારી એમની કિંમત એલ કરતા કદી પણ વધવી ના જોઈએ. એટલે હવે આપણી પાસે આ અચળાંક એમની કિંમત ઉપર લિમિટેશન આવ્યું કે એની કિંમત એલ કરતા વધે નહીં. તો કેટલી હોય? એલ જેટલી તો હોઈ શકે મિત્રો, કારણ કે જો એલ જેટલી કિંમત હશે તો એલ બરાબર આપણે કિંમત મૂકી દઈએ, એલ માઇનસ એલ એટલે ઝીરો ફેક્ટોરિયલ, અને ઝીરો ફેક્ટોરિયલની કિંમત વન આપણને ખબર છે, માટે આપણે આ કિંમત મૂકીને આપણા થીટા સમીકરણનો ઉકેલ આપી શકીએ છીએ. સાથે સાથે એવું પણ કહીએ છીએ કે આ સમીકરણના ઉકેલ પરથી ફાઈ સમીકરણનો જે આપણે ઉકેલ મેળવ્યો હતો એમાંના અચળાંક પર નિયંત્રણ આવે છે અને એની કિંમત લિમિટેડ થઈ જાય છે, અનંત સુધી વધી શકતી નથી. મિત્રો, આપણે આ જે સમીકરણ જોયું ને, તમને કેટલીક વખત આ સમીકરણને હજી બીજી એક નવી સ્વરૂપમાં દર્શાવીને એનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે. તો મિત્રો, આપણે એક કે બે એક્ઝામ્પલ જોઈ લઈએ. એ એક્ઝામ્પલ જોવામાં તમને અત્યારે હું સાંકળી એટલા માટે લઉં છું કે તમે અત્યારે ફ્રેશલી થીટા સમીકરણથી પરિચિત છો અને ત્યાં જે કઈ પદ આપણે ઉપયોગમાં લીધા છે એ બધા જ પદ તમને અહીં એક્ઝામ્પલમાં પણ આપવામાં આવે છે. આ રહ્યું ટુ રેઝ ટુ એલ અપોન એલ ફેક્ટોરિયલ, આ પણ તમે જોયું હતું. આ પદ આપણો નોર્મલાઇઝેશન અચળાંક તમારી પાસે છે જ, આ પદ પણ આપણી પાસે ત્યાં સમીકરણમાં આવ્યું છે. હવે તમને સિમ્પલ વસ્તુ આપણે જોવાની છે કે આપણને એક્ઝામ્પલ જયારે આપવામાં આવે છે ને ત્યારે આખું સમીકરણ આપી દેવામાં આવે છે આપણને. ત્યાર પછી એવું કહેવામાં આવે છે કે ઇવેલ્યુએટ થીટા થ્રી પ્લસ ઓર માઇનસ વન. થ્રી પ્લસ ઓર માઇનસ વન નો મીનિંગ શું? તો સિમ્પલ વેલ્યુ તમારે જોવાની કે અહીંયા આપણને આપ્યું છે થીટા એલ એમ, અહીંયા આપ્યું છે થીટા થ્રી પ્લસ ઓર માઇનસ વન. બેને કમ્પેર કરી લો. કમ્પેર કરશો એટલે સિમ્પલ વસ્તુ તમને મળી જશે, એલ બરાબર થ્રી અને એમ બરાબર પ્લસ ઓર માઇનસ વન. હવે મિત્રો, એમ બરાબર પ્લસ ઓર માઇનસ વન એટલે તમે એવું વિચારશો કે મારે આ એક્ઝામ્પલ આખો બે વખત ગણવાનો. ના મિત્રો, એવું નથી. એમની કિંમત પ્લસ વન હોય કે માઇનસ વન હોય, તમે અહીંયા જુઓ કે એમ બરાબર પ્લસ ઓર માઇનસ વન હોય ત્યારે હંમેશા માનાંક એમની કિંમત કેટલી આવશે? વન જ આવશે. આપણા સમીકરણમાં બધે માનાંક એમ તરીકે છે, મોડ્યુલ એમ. એટલે એમ ઇક્વલ ટુ પ્લસ વન હોય તો પણ મોડ્યુલ એમની કિંમત પ્લસ વન થશે, અને એમ ઇક્વલ ટુ માઇનસ વન હશે તો પણ મોડ્યુલ એમની કિંમત તો કેટલી થવાની? પ્લસ વન થવાની. એટલે હવે મારે જયારે થીટા થ્રી પ્લસ ઓર માઇનસ વન ને ઇવેલ્યુએટ કરવું હોય તો મારે શું કરવાનું? કે આપેલું જે સમીકરણ છે એ સમીકરણમાં બધે એલ ઇક્વલ ટુ થ્રી મૂકવાનું, અને એમ પ્લસ ઓર માઇનસ વન મૂકીએ તો મોડ્યુલ એમ ઇક્વલ ટુ વન જ થવાનું છે. આપણે આ બધી કિંમતો મૂકી દઈએ તો આપણું સમીકરણ થઈ જશે કંઈક આવા સ્વરૂપમાં. હવે એ જે સ્વરૂપ છે તમે જુઓ કે એમાં જયારે કિંમત મૂકી ત્યારે મારી પાસે પહેલું જ પદ છે એમાં માઇનસ વન રેઝ ટુ પાવર થ્રી છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ પદ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. મેં તમને પાછળ પણ એ નોટ મૂકી જ છે અને અત્યારે પણ હું સમજાવી દઈશ. માઇનસ વન નો પાવર આપણે થ્રી લઈએ ત્યારે જયારે જયારે ઓડ નંબર હશે તો માઇનસ વન નો પાવર ઓડ હોય એટલે વેલ્યુ માઇનસ વન જ મળશે. અહીંયા મેં બીજું શું કર્યું, તો જ્યાં જ્યાં એલ હતો બધી જગ્યાએ થ્રી મૂકી દીધા. અહીંયા ટુ રેઝ ટુ પાવર એલ હતો એટલે ટુ રેઝ ટુ થ્રી, એલ ફેક્ટોરિયલ તો આપણી પાસે થ્રી ફેક્ટોરિયલ, અહીંયા આપણી પાસે ટુ ઇન્ટુ એલ પ્લસ વન હતું એટલે ટુ ઇન્ટુ એલ પ્લસ વન કરવાથી ટુ ઇન્ટુ થ્રી પ્લસ વન થયું. એલ માઇનસ માનાંક એમ ફેક્ટોરિયલ એટલે થ્રી માઇનસ વન ફેક્ટોરિયલ, નીચે ટુ હતો જ, અને અહીંયા એલ પ્લસ એમ ફેક્ટોરિયલ એટલે થ્રી પ્લસ વન. સાઇન થીટામાં પાવર એમ મોડ્યુલ એમ હતું, એમ બરાબર આપણી પાસે વન આવી ગયું. અહીંયા એલ પ્લસ એમ હતું એટલે થ્રી પ્લસ વન. ડી કોસ થીટા થ્રી પ્લસ વન, સાઇન સ્ક્વેર થીટા રેઝ ટુ એલ એટલે આપણે કિંમત મૂકી દીધી થ્રી. હવે આપણે જેટલી પણ ન્યુમેરિકલ્સ છે એટલે જેટલા અંક છે એ બધાને આપણે સિમ્પ્લિફાય કરી દઈએ. પહેલા માઇનસ વનમાં અહીંયા જે કિંમત હતી એને મેં બ્રેકેટમાં સાઇન થીટા જોડે લઈ લીધી એટલે આપણી પાસે અહીંયા માઇનસ સાઇન થીટા થઈ ગયું, અહીંયા પોઝિટિવ થઈ ગયું. ટુ રેઝ ટુ પાવર થ્રીની વેલ્યુ તમને ખબર છે કે એઇટ આવશે. થ્રી ફેક્ટોરિયલનો મિનિંગ શું? થ્રી ઇન્ટુ ટુ ઇન્ટુ વન. ઉપર મારી પાસે આવશે થ્રી ઇન્ટુ ટુ એટલે સિક્સ પ્લસ વન. અહીંયા આપણી પાસે થ્રી માઇનસ વન એટલે ટુ ફેક્ટોરિયલ, ટુ ફેક્ટોરિયલની વેલ્યુ થશે ટુ, અને નીચે મારી પાસે આવશે ફોર ફેક્ટોરિયલ. બાકીના પદ જે હતા આપણે એઝ ઇટ ઇઝ રવા દીધા છે. હજી આને સિમ્પ્લિફાય કર્યું તો અહીંયા મારી પાસે જવાબ આવ્યો વન અપોન ફોર્ટી એઇટ. અંડર રૂટ આપણી પાસે ફોર ફેક્ટોરિયલ છે, ફોર ફેક્ટોરિયલની કિંમત થશે ફોર ઇન્ટુ થ્રી ઇન્ટુ ટુ ઇન્ટુ વન, એટલે ટોટલ કિંમત આપણી પાસે આવી ટ્વેન્ટી ફોર. પણ અહીંયા ટુ અને આ ટુ બંને કેન્સલ થઈ ગયા એટલે અહીંયા મારી પાસે જવાબ રહ્યો અંડર રૂટ સેવન અપન ટ્વેન્ટી ફોર. જે પદ હતું આ સાઇન થીટા વાળું એમાં મેં સાઇન થીટા રવા દીધું, પણ આ પદને મેં બ્રેકેટમાં જુદું દર્શાવ્યું છે. ડી રેઝ ટુ ફોર અપન ડી કોસ થીટા રેઝ ટુ ફોર ઇન્ટુ બ્રેકેટ માઇનસ સાઇન સ્ક્વેર થીટા રેઝ ટુ થ્રી.
મિત્રો આ કરવા પાછળનું કારણ એટલું જ છે કે દર વખતે આ ટર્મને આપણે લખ્યા જ કરવાની છે સિમ્પલ, એના પર કશું જ થવાનું નથી. જે કઈ ક્રિયાવિધિ થવાની છે એ બધી જ ક્રિયાવિધિ અહીંયાના પદ ઉપર થશે. માટે આપણે ફક્ત હવે આ જ પદને કન્સિડર કરીશું, એટલે જે આપણું વન નંબરનું પદ છે એને કન્સિડર કરીએ ત્યારે આપણે શું લઈશું. તો એ પદને આપણે અલગ રીતે લઈએ ત્યારે આપણી પાસે આવશે ડી રેસ ટુ ફોર ડી કોસ થીટા રેસ ટુ ફોર ઇન્ટુ બ્રેકેટ, મારી પાસે આ કોસ સ્ક્વેર થીટા માઇનસ વન ક્યાંથી આવ્યું, માઇનસ સાઇન સ્ક્વેર થીટા. એને માટે આપણી પાસે સમીકરણ છે કે માઇનસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા માઇનસ વન રેસ ટુ થ્રી. હવે આપણે આ જે પદ છે એટલા જ પદને ફક્ત ધ્યાનમાં રાખીશું અને એટલા જ પદને ધ્યાનમાં રાખીને એનું વિકલન આપણે કરવાનું છે. મિત્રો હજી આપણે વિકલન કરવાનું છે અને એમાં બને ત્યાં સુધી સિમ્પલેસ્ટ ફોર્મમાં આપણે વિકલન કરી શકીએ એ માટે હજી હું આમાં એક સુધારો કરીશ. અને એ સુધારો, અત્યાર સુધી મેં તમને એવું કહ્યું કે કોસ થીટા બરાબર એક્સ મૂકો, હું અહીંયા કોસ થીટા બરાબર એક્સ નથી મૂકતી પણ ટી મૂકું છું. એનું સિમ્પલ રીઝન એટલું જ છે કે આપણે વિધેય પી એલ એમ એક્સ તરીકે લીધું હતું અને ત્યાં આપણે એક્સ બરાબર કોસ થીટા જે આપણું વિધેય દર્શાવતું હતું એની જોડે આપણે કોઈ જાતનું કન્ફ્યુઝન ઉભું ન થાય માટે આપણે વિકલનની ક્રિયા માટે ટી મૂકીએ છીએ. તમે ટીની જગ્યા પર વાય મૂકો ઝેડ મૂકો, ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. આપણું તો સિમ્પલ વસ્તુ એટલી જ છે કે આપણે જયારે વિકલનની ક્રિયા કરીએ ત્યારે આ જે ત્રિગોનોમેટ્રિક પદ દેખાય છે કોસ થીટા વાળું એનું જયારે વિકલન કરો ત્યારે તમે જરાય કન્ફ્યુઝ ન થાવ, એટલે આપણે સિમ્પલ કરવા માટે એને કોસ થીટાની જગ્યા પર ટી મૂકી દીધું. હવે હું ટી મૂકીશ તો જુઓ મિત્રો તમારું આખું ઇક્વેશન કેટલું સિમ્પલ થઈ ગયું. ડી રેઝ ટુ ફોર અપોન ડી ટી રેઝ ટુ ફોર ટી સ્ક્વેર માઇનસ વન રેઝ ટુ થ્રી. હવે આને આપણે વિકલન વન બાય વન સ્ટેપમાં કરીશું. અહીંયા ફોર પાવર એટલે કે ફોર ટાઈમ્સ વિકલન, ચાર વખત વિકલન કરવાનું છે. પણ ચાર વખત વિકલન કે એક સાથે તો થવાનું નથી, આપણે વન બાય વન વિકલન સ્ટેપ બાય સ્ટેપ કરીશું. એટલે મેં ડી રેઝ ટુ થ્રી ને બહાર રવા દીધો અને અહીંયા એક જ વિકલનનો કારક લીધો ડી અપોન ડી ટી રેઝ ઇન્ટુ બ્રેકેટ ટી સ્ક્વેર માઇનસ વન રેઝ ટુ થ્રી. હવે આનું વિકલન આપણે કરવાનું છે. જયારે આનું વિકલન આપણે કરીશું તો કઈ રીતે કરીશું, આપણી પાસે વિકલનની સિમ્પલ ફોર્મ્યુલા છે કે એક્સ નો પાવર એન આપેલો હોય તો એક્સ રેઝ ટુ એન નું વિકલન આપણે કરીએ છીએ એન ઇન્ટુ એક્સ રેઝ ટુ એન માઇનસ વન તરીકે. એ સિમ્પલ ફોર્મ્યુલાથી મેં અહીંયા વિકલન કર્યું કે પાવર થ્રી છે તો થ્રી ઇન્ટુ બ્રેકેટ ટી સ્ક્વેર માઇનસ વન રેઝ ટુ થ્રી માઇનસ વન, એટલે અહીંયા થઈ ગયું ટુ. પણ મેં બાજુમાં બીજો ટુ ટી લખ્યું. કેમ લખ્યું? કારણ કે અહીંયા જે આપણે બ્રેકેટ લીધું છે ને એ બતાવે છે ટી સ્ક્વેર માઇનસ વન, ઇટ ઇઝ નોટ અ એક્સ ઓનલી, આ ફક્ત એક્સ નથી. અને એક્સ નથી માટે આપણે આ પદનું ફરી વિકલન અહીંયા લેવું પડે અને આ પદનું વિકલન લઈશું તો ટી સ્ક્વેરનું વિકલન ટુ ઇન્ટુ ટી થશે, જ્યારે વનનું વિકલન શૂન્ય થઈ ગયું. એટલે મારી પાસે હવે પદ થઈ ગયું થ્રી ઇન્ટુ ટી સ્ક્વેર માઇનસ વન રેઝ ટુ ટુ ઇન્ટુ ટુ ટી. આ થ્રી અને આ ટુ બંને અચળાંક છે, થ્રી મલ્ટીપ્લાય બાય ટુ ઇક્વલ ટુ સિક્સ. તો એને આપણે આખા વિકલન કારકની બહાર લઈ જઈએ, કારણ કે અચળાંક ગુણાકારમાં હોય એ વખતે એના પર બીજી કોઈ ક્રિયા થતી જ નથી, માટે અચળાંકને આપણે બહાર લઈ લીધો. હવે મારું જે પદ હતું એ ડી ક્યુબ અપોન ડી ટી રેઝ ટુ થ્રી ઇન્ટુ બ્રેકેટ ટી સ્ક્વેર માઇનસ વન હોલ રેઝ ટુ પાવર ટુ ઇન્ટુ ટી તરીકે થયું. મિત્રો આને તમે વિકલન કરો ને ત્યારે યુ ઇન્ટુ વી તરીકે કરી શકો, પણ હજી મારે ઇઝીએસ્ટ ફોર્મ તમને જો આપવું હોય તો આપણે એવું કરી શકીએ કે આ જે બ્રેકેટ છે ને એનો પાવર ટુ છે એને આપણે આ ફોર્મ્યુલા ઉપયોગમાં લઈએ. એ માઇનસ બી રેઝ ટુ પાવર ટુ હોય તો આપણે લખી શકીએ એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર. સિમ્પલ, એ જ રીતે મેં અહીંયા એને વિકલનમાં કરતા પહેલા સિમ્પલ મેથેમેટિક્સ એપ્લાય કરીને બ્રેકેટને સિમ્પલ ફોર્મમાં લીધું અને અહીંયાનો જે ટી છે એને આપણે ગુણાકારમાં લઈ લીધો તો આપણું જે પદ હતું એ થઈ ગયું સિક્સ ડી સ્ક્વેર અપોન ડી ટી સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ ડી અપોન ડી ટી ટી રેઝ ટુ ફાઈવ માઇનસ ટુ ટી રેઝ ટુ થ્રી પ્લસ ટી. આનું ફરી વિકલન આપણે વન બાય વન કરતા જઈએ તો દરેક સ્ટેપ તમે જોઈ શકો છો વન બાય વન વિકલન કરતા કરતા એટ ધ લાસ્ટ મારી પાસે આન્સર શું આવશે. ડી રેઝ ટુ ફોર અપોન ડી ટી રેઝ ટુ ફોર ટી સ્ક્વેર માઇનસ વન રેઝ ટુ થ્રી નો સિમ્પલ આન્સર આવી ગયો ટ્વેન્ટી ફોર ઇન્ટુ બ્રેકેટ ફિફ્ટીન ટી સ્ક્વેર માઇનસ થ્રી. આ પદ મેં તમને વન બાય વન કરીને આપ્યા નહીં, અત્યારે સમજાવ્યા નથી. એનું સિમ્પલ રીઝન એટલું જ છે મિત્રો કે ઉપર તમારી પાસે જે પદ હતું એનું તમારે વન બાય વન વિકલન કરતા જવાનું છે અને જે કંઈ તમને કોમન મળે એ કોમન કાઢતા જવાનું. અચળાંક કોમન કાઢતા જશો એટલે તમારી સિમ્પલ ફોર્મ્યુલા થઈ જશે સેવન્ટી ટુ ફાઈવ ટી સ્ક્વેર માઇનસ વન.
પણ ટી બરાબર શું હતું? ટી બરાબર હતું કોસ થીટા, એટલે મારી પાસે જે ઓરિજિનલ ટર્મ હતી એ શું હતી? ડી રેઝ ટુ 4 અપન ડી કોસ રેઝ ટુ 4 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 રેઝ ટુ 3, અને એનો જવાબ આપણી પાસે આવ્યો 72 ઇન્ટુ 5 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. આપણે આપણા સમીકરણમાં કિંમત મૂકી દીધી, એટલે થીટા 3 પ્લસ ઓર માઇનસ 1 ની કિંમત આપણને મળી ગઈ 1/48 અંડરરૂટ 7/24 સાઈન થીટા, જે હતું એઝ ઇટ ઇઝ જ મૂક્યું છે. આપણે અંદર બ્રેકેટની ટર્મ હતી એની જે કિંમત આપણને અહીંયા મળી એ કિંમત આપણે અહીંયા મૂકી દીધી. આ જ સમીકરણને તમે બીજી રીતે દર્શાવવા માંગો તો તમે એને સિમ્પલ, જેટલા પણ અચળાંક હતા એનું સિમ્પલ મલ્ટીપ્લિકેશન કરીને પણ તમે દર્શાવી શકો છો. અને જ્યારે એવું સિમ્પલ મલ્ટીપ્લિકેશનથી દર્શાવશો તો થીટા 3 પ્લસ ઓર માઇનસ 1 નો સિમ્પલ આન્સર 3/4 અંડરરૂટ 7/6 સાઈન થીટા ઇન્ટુ બ્રેકેટ 5 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 થઈ ગયો. સિમિલર એક્ઝામ્પલ મેં તમને અહીંયા એટલા માટે આખું હું સમજાવવાની નથી, આ તમારે ઘરે બેસીને કરવાનો એક્ઝામ્પલ છે. ઇક્વેશન તમને આપેલું જ હતું, થીટાથી 2 પ્લસ ઓર માઇનસ 1 માટે તમારે ઇવેલ્યુએટ કરવાનું હોય ત્યારે અહીંયા ફક્ત ધ્યાન રાખજો, માઇનસ 1 રેઝ ટુ પાવર 2 છે એટલે પ્લસ 1 થઈ ગયો, એટલે અહીંયા સાઈન થીટા વાળું જે બ્રેકેટ છે એમાં કોઈ જ સાઈનનો ફેરફાર કરવાનો નથી. બાકી બધી પ્રોસિજર તમે અત્યાર સુધી જે કરતા હતા એઝ ઇટ ઇઝ કરો, અને તમે સિમ્પલ ફોર્મમાં એનું ઇક્વેશનનું સોલ્યુશન લાવી દો. જ્યારે આનું સોલ્યુશન તમે લાવશો તો આનું સોલ્યુશનનો આન્સર તમને મળી જશે 24 કોસ થીટા, મૂકી દો તમારા સમીકરણમાં અને તમારી પાસે થીટાનું ઇવેલ્યુએશન આવી ગયું. મિત્રો, અત્યારે મેં તમને એક કે બે એક્ઝામ્પલ સમજાવ્યા, પણ થીટા સમીકરણ માટે એલ અને એમની કિંમતનું વેરિએશન ઘણું બધું હોઈ શકે છે. તમે તમારી રીતે આ બધા જ વેલ્યુઓ માટે પ્રેક્ટિસ કરીને સોલ્યુશનો મેળવી શકો છો, અને એ સોલ્યુશનો બુકમાં પણ આપેલા હોય છે એની જોડે તમે કમ્પેર કરી શકો છો કે તમારો આન્સર સાચો છે કે નહીં. જો બુકમાં આપેલા આન્સર કરતાં તમારો આન્સર ખોટો આવે તો તમારે શું કરવાનું, ફક્ત તમારું જે વિકલનનું પદ હોય ને એ વિકલનના પદના 1/1 બધા સ્ટેપ ચેક કરી જજો, ક્યાંક ત્યાં ભૂલ હોય તો તમારો આન્સર ખોટો આવે, બાકી તમારો એ આન્સર જરાય ખોટો આવવાની શક્યતા નથી. મિત્રો, આ હતું આપણું હાઇડ્રોજન પરમાણુ માટેનું થીટા સમીકરણ, અને થીટા સમીકરણનો ઉકેલ, એમાં આવતા જે કઈ પદ હતા એ બધા આપણે સમજ્યા. પણ હજી આપણી પાસે હાઇડ્રોજન સમીકરણમાં એક પદ બાકી હતું. કયું પદ હતું? તો આર સમીકરણ. મિત્રો, તમે હવે જોઈ શકો છો આર સમીકરણ તમારી પાસે કેવું છે. આર સમીકરણની સમજૂતી આપણને મારા મિત્ર પ્રોફેસર ડોક્ટર જે જે વોરાજ, વલનભાઈ વોરા સર આપશે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં 3 ઇક્વેશનની વાત કરી હતી, ફાઈ ઇક્વેશન, થીટા ઇક્વેશન અને આર ઇક્વેશન. મિત્રો, આપણે એની અગત્યતા પણ જોઈ હતી કે ફાઈ ઇક્વેશનમાંથી આપણને મેગ્નેટિક ક્વોન્ટમ નંબર મળે છે જે આપણને મેગ્નેટિક ઇન્ફોર્મેશન આપે છે. ત્યારબાદ ઉન્નતિબેને જે વાત કરી કે થીટા ઇક્વેશનનું આપણે સોલ્યુશન કરીએ છીએ તો થીટા ઇક્વેશનમાંથી આપણને એઝિમથલ ક્વોન્ટમ નંબર પ્રાપ્ત થાય છે જે આપણને એલ એટલે કે એંગ્યુલર મુમેન્ટમની ઘણી બધી ઇન્ફોર્મેશન આપે છે. અને એવું જ એક સમીકરણ છે આર ઇક્વેશન છે જેમાંથી આપણને મુખ્ય ક્વોન્ટમ નંબર એટલે કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એનની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આર સમીકરણને કેવી રીતે સોલ્વ કરી શકીએ અને એમાંથી પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ એનું ડેરિવેશન આપણે જોઈશું. સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો કે જે આપણે આર ઇક્વેશનને ડિરાઈવ કર્યું હતું, 1/r² ડી ઓવર dr, r² ઇન્ટુ dr ઓવર dr. અહીંયા જેમ આપણે એલડી દવે સાહેબે વાત કરી હતી કે આ કેપિટલ આર છે એ એક વિધેય છે અને સ્મોલ આર છે એ વેરિયેબલ છે, માઇનસ બીટા ઓવર r² આર પ્લસ 8π² મ્યુ અપોન h² ઇન્ટુ e માઇનસ વી આર ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા આપણે અગાઉ બીટાની વેલ્યુ લીધી હતી કે બીટા ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ એલ માઇનસ 1. પોટેન્શિયલ એનર્જીનું મૂલ્ય આપણને ખબર છે કે ઇટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ Ze² ઓવર આર, એટલે એ બંને મૂલ્યો. અને આપણે 8π² મ્યુ જે આ બ્રેકેટની વાત છે તો એને આપણે થોડુંક રીએરેન્જ કરીએ, 8π² મ્યુ ઓવર h² ઇઝ ઇક્વલ ટુ 2, આમાંથી 8માંથી 2 અને મ્યુ બંનેને બહાર કાઢીએ તો 4π² અપોન h² થાય. તો બંનેમાંથી આપણે આને જુદા સ્વરૂપમાં લખીએ, 2π અપોન h નો સ્ક્વેર, આગળ 2 મ્યુ તો છે જ ઓલરેડી, અને h અપોન 2π બરાબર h ક્રોસ લખે છે, સો ધીસ વિલ બીકમ ઇક્વલ ટુ 1/h² સ્ક્વેર.
इज इक्वल टू ट्वाइस म्यू जे अगाउ हतु ज अपॉन एच क्रॉस नो स्क्वेर थाय। एटले आपणे मित्रों बीटा नी वेल्यू पोटेंशियल एनर्जी वी नी वेल्यू अने आ जे 8 पाई स्क्वेर म्यू अपॉन एच स्क्वेर छे एनी त्रण वेल्यू आम कुल आ इक्वेशन वन मां मूकीए तो आ पार्ट हतो तो सेम छे बीटा एल इंटू एल प्लस वन जे अहीं 8 पाई स्क्वेर म्यू अपॉन एच स्क्वेर हतुं एने बदले 2 म्यू अपॉन एच क्रॉस नो स्क्वेर ई माइनस पोटेंशियल एनर्जी माइनस झेड स्क्वेर ओवर आर। तो आ इक्वेशन बनशे आटलो पोर्शन एनो एज रहेशे अने अहीं आगळथी આપણે ઈ માઇનસ છે બે માઇનસ સાઇન છે એટલે કે પ્લસ થશે ઈ પ્લસ ઝેડ સ્ક્વેર ઓવર આર અને કેપિટલ આર થશે। મિત્રો અહીંયા આપણે ડિફરન્શિએશન છે પહેલા પદમાં છે ડી ઓવર ડીઆર ઓફ આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર ઓવર ડીઆર। તો મિત્રો આ બહુ સિમ્પલ ડિફરન્શિએશન છે ડી બાય ડીએક્સ ઓફ એ ઇન્ટુ બી કરીએ છીએ તો પહેલા એ કોન્સ્ટન્ટ ડી બાય ડીએક્સ ઓફ બી પ્લસ બી કોન્સ્ટન્ટ ડી બાય ડીએક્સ ઓફ એ। તો એ રીતે આપણે ડિફરન્શિએશન કરીએ અને આ બાકીના જે બધા પદ છે એમાંથી જો તમે જોશો તો આર કોન્સ્ટન્ટ છે તો એ આરને આપણે કોમન કાઢી લઈએ તો ધીસ વિલ બીકમ ઇક્વલ ટુ વન અપોન આર સ્ક્વેર। હવે આર સ્ક્વેરને કોન્સ્ટન્ટ રાખીએ ડી બાય ડીઆર ઓફ ડીઆર ઓફ ડીઆર બાય ડીઆર પ્લસ ડીઆર અપોન ડીઆરને કોન્સ્ટન્ટ રાખીએ અને ડી બાય ડીઆર ઓફ આર સ્ક્વેર જે આપણે વાત કરી કે ડી બાય ડીએક્સ ઓફ એ ઇન્ટુ બી તો પહેલા એ કોન્સ્ટન્ટ અને બીનું ડિફરન્શિએશન પ્લસ બી કોન્સ્ટન્ટ અને એનું ડિફરન્શિએશન આ બધા સ્ટેપમાંથી આપણે કેપિટલ આરને કોમન કાઢેલો છે। હવે ડી ઓવર ડીઆર ઓફ ડી આર ઓવર ડીઆર તો ડી સ્ક્વેર અપોન ડીઆર સ્ક્વેર બનશે જ્યારે ડીઆર ડી બાય ડીઆર ઓફ આર સ્ક્વેર વિલ બીકમ ઇક્વલ ટુ ટુ આર। આ બધામાંથી આ સ્ટેપ એઝ ઇટ ઇઝ રહેશે। હવે અહીંયા જે વન અપોન આર સ્ક્વેર છે એને આપણે બ્રેકેટની અંદર લઈ જઈએ તો આર સ્ક્વેર અને આર સ્ક્વેર દે વિલ કેન્સલ આઉટ ઇચ અધર અને અહીંયા ટ્વાઇસ આર છે અપોન આર સ્ક્વેર છે એટલે આર કેન્સલ આઉટ થશે અને નીચે ડિનોમિનેટરમાં એક આર કેન્સલ આઉટ થશે સો ધીસ વિલ બીકમ ઇક્વલ ટુ ડી સ્ક્વેર આર ઓવર ડી આર સ્ક્વેર પ્લસ 2 અપોન આર ડીઆર ઓવર ડીઆર પ્લસ આ પોર્શન એઝ ઇટ ઇઝ રહેશે। હવે એક આપણે નવો વેરિયેબલ ઇન્ટ્રોડ્યુસ કરીએ આલ્ફા સ્ક્વેર વેર આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટ્વાઇસ મ્યુ ઈ અપોન એચ ક્રોસ નો સ્ક્વેર લેટ ધીસ બી ઇક્વેશન નંબર 2 અને એ જ રીતે આપણે લેમ્ડા એક વેરિયેબલ ઇન્ટ્રોડ્યુસ કરીએ કે દેટ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝેડ સ્ક્વેર અપોન એચ ક્રોસ સ્ક્વેર આલ્ફા આલ્ફાને આ બાજુ લઈ જઈએ તો લેમડા આલ્ફા બનશે ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝેડ સ્ક્વેર અપોન એચ ક્રોસ નો સ્ક્વેર। મિત્રો અહીંયા તમે જોઈ શકશો કે 2 મ્યુ ઈ અપોન એચ ક્રોસ નો સ્ક્વેર છે અહીંયા નિશાની જુદી છે માઇનસ નિશાની છે એટલે અહીંયા આપણે માઇનસ નિશાની ઇન્ટ્રોડ્યુસ કરીશું અને આના બરાબર આપણે આલ્ફા સ્ક્વેર મૂકીશું અને 2 અપોન આર છે 2 અપોન આર જેને આપણે કોમન રાખ્યા હતા અને બાકીનો જે પોર્શન છે મ્યુ ઝેડ સ્ક્વેર ઓવર એચ ક્રોસ નો સ્ક્વેર એના બરાબર આપણે લેમડા ઇન્ટુ આલ્ફા મૂકીશું તો આપણને જે નવું ઇક્વેશન પ્રાપ્ત થાય છે સો દેટ વિલ બીકમ ઇક્વલ ટુ ડી સ્ક્વેર આર ઓવર ડીઆર સ્ક્વેર આ પોર્શન હવે એનું એ રહેશે અહીંયા આપણે આલ્ફા સ્ક્વેર મૂક્યું અને નિશાની બદલી કારણ કે આલ્ફા સ્ક્વેરમાં આપણે જુદી નિશાની લીધી હતી પ્લસ જે બાકીનો પોર્શન હતો એને બરાબર આપણે ઇક્વેશન 3 બરાબર લેમડા આલ્ફા મૂક્યું હતું અને 2 ઓવર આર તો હતું જ બાર આર કોમન હતો લેટ ધીસ બી ઇક્વેશન નંબર 4। હવે આપણે ફરી પાછો એક નવો વેરિયેબલ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ મિત્રો આમાં આપણે મેથેમેટિક્સનો સપોર્ટ લઈ રહ્યા છીએ એટલે ઘણી બધી નવી ટર્મ્સ આપણે એડ કરતા જઈશું અહીંયા એક નવો વેરિયેબલ રો આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ વેર રો ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા આર। તો આનું આપણે જો આરની સાપેક્ષમાં વિકલન કરીએ દેટ વિલ બીકમ ડી રો અપોન ડી આર સો રોની આપણે વેલ્યુ 2 આલ્ફા આર મૂકીએ છીએ સો ડી ઓવર ડીઆર ઓફ 2 આલ્ફા આર અને 2 અને આલ્ફા આરની સાપેક્ષમાં વિકલન છે એટલે બંને કોન્સ્ટન્ટ બને કોન્સ્ટન્ટને આપણે ડિફરન્શિએશનની બહાર કાઢીએ સો દેટ વિલ બીકમ 2 આલ્ફા ડીઆર ઓવર ડીઆર અને ડીઆર ઓવર ડીઆરનું ડિફરન્શિએશન 1 થશે સો ધીસ વિલ સિમ્પલી બીકમ ઇક્વલ ટુ
2 alpha. So that is d rho over dr will become equal to 2 alpha. હવે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો dr over dr છે જે r આપણે કહ્યું તો એ પ્રમાણે વિધેય છે અને આ સ્મોલ r છે વેરિયેબલ છે તો આને આપણે મેથેમેટિક્સ નો સપોર્ટ લઈ અને જુદી રીતે લખી શકાય dr over dr સો ધેટ વિલ બીકમ ઇક્વલ ટુ dr over d rho ઇન્ટુ d rho over dr અને આપણી પાસે આ d rho over dr નો તો આપણી પાસે જવાબ છે ધેટ ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા સો લેટ ધીસ ઇક્વેશન બી નંબર 5 હવે એનો આપણી પાસે સ્ક્વેર પણ છે અહીંયા ડી સ્ક્વેર આર ઓવર ડીઆર સ્ક્વેર સો આપણે એની વેલ્યુ આપણે ઇવેલ્યુએટ કરીએ ડી સ્ક્વેર આર ઓવર ડીઆર સ્ક્વેર સો એ 2 ટાઈમ્સ ડિફરન્શિએશન છે ડી બાય ડીઆર ઇન્ટુ ડી બાય ડીઆર ઓફ આર આની પાસે ઇક્વેશન 3 ડીઆર ઓવર ડીઆરની આપણી પાસે વેલ્યુ છે દેટ ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા ડીઆર ઓવર ડી રો સો હવે આપણે આ જે છે ડી ઓવર ડીઆર એને આપણે થોડીક જુદી રીતે લખીએ છીએ ડી ઓવર ડીઆર લેટ ઇટ બી ઇક્વલ ટુ ડી અપોન ડી રો ઇન્ટુ ડી રો અપોન ડીઆર સો આપણે એને આ રીતે ઇક્વેશનને લખી શકીએ ધેરફોર ડી સ્ક્વેર આર ઓવર ડીઆર સ્ક્વેર વિલ બીકમ ઇક્વલ ટુ ડી બાય ડી રો ઇન્ટુ ડી રો ઓવર ડીઆર અને વચ્ચે જે પોર્શન હતો 2 આલ્ફા ઇન્ટુ ડીઆર ઓવર ડી રો હવે 2 ને આપણે બહાર કાઢીએ કારણ કે કોન્સ્ટન્ટ છે તો આપણી પાસે 2 આલ્ફા અને ડીઆર ઓવર ડી રો એટલું વેલ્યુ બાકી રહેશે એનું રોની સાપેક્ષમાં વિકલન છે અને ડી રો ઓવર ડીઆરની વેલ્યુ આપણી પાસે રો બરાબર 2 આલ્ફા આર મૂકીએ તો ડી ઓવર ડીઆર ઓફ 2 આલ્ફા આર હવે 2 ને આપણે બહાર કાઢ્યો છે તો આનું ફરી પાછું ડી બાય ડીએક્સ ઓફ એ ઇન્ટુ બી પહેલા એ કોમન ડી બાય ડીએક્સ ઓફ બી પ્લસ બી કોમન અને ડી બાય ડીએક્સ ઓફ એ રીતે આપણે વિકલન કરીએ તો આલ્ફા કોમન ડી બાય ડી રો ઓફ ડીઆર ઓવર ડી રો પ્લસ ડીઆર ઓવર ડી રો કોન્સ્ટન્ટ એન્ડ ડી બાય ડી રો ઓફ આલ્ફા હવે અહીંયા રોની સાપેક્ષમાં વિકલન છે એટલે ડી આલ્ફા ઓવર ડી રો વિલ સિમ્પલી બીકમ ઇક્વલ ટુ 0 ડી બાય ડીઆર ઓફ 2 આલ્ફા આર તો 2 આલ્ફા અગાઉ આપણે જોયું હતું કે 2 આલ્ફા આપણે બહાર કાઢીએ એન્ડ ડીઆર ઓવર ડીઆર દેટ વિલ સિમ્પલી બીકમ ઇક્વલ ટુ 1 સો આ પોર્શન થશે આ સ્ટેપ 0 થઈ ગયું સો ધીસ વિલ બીકમ ઇક્વલ ટુ 2 આલ્ફા ઇન્ટુ ડી સ્ક્વેર ઓવર ડી રો સ્ક્વેર અને આ સ્ટેપમાં ધીસ વિલ બીકમ ઇક્વલ ટુ 1 સો ધીસ વિલ બીકમ ઇક્વલ ટુ 2 આલ્ફા 2 આલ્ફા ઇન્ટુ 2 આલ્ફા સો દેટ વિલ બીકમ ઇક્વલ ટુ 4 આલ્ફા સ્ક્વેર ઇન્ટુ ડી સ્ક્વેર ઓવર ડી રો સ્ક્વેર ઓફ આર હવે આ વેલ્યુ આપણે ઇક્વેશન નંબર 4 માં મૂકીએ દેન વી વિલ ગેટ 4 આલ્ફા સ્ક્વેર ઇન્ટુ ડી સ્ક્વેર આર ઓવર ડી આર સ્ક્વેર પ્લસ 2 અપોન આર 2 આલ્ફા ડી રો ઓવર ડી આર ઓવર ડી રો પ્લસ આ સ્ટેપ હજી આપણે એને અનટચ રાખ્યું છે હવે આ દરેક સ્ટેપને આપણે 4 આલ્ફા સ્ક્વેર વડે ભાગી કાઢીએ તો દરેક સ્ટેપમાં આપણે જોઈશું કે અહીંયા 4 આલ્ફા સ્ક્વેર વડે ડિવાઈડ કર્યા છે 4 આલ્ફા સ્ક્વેર ઇન્ડિવિજ્યુઅલી જે બ્રેકેટ છે એમાં દરેક ઇન્ડિવિજ્યુઅલી સ્ટેપને આપણે 4 આલ્ફા સ્ક્વેર વડે ડિવાઈડ કર્યા અહીંયા પહેલા સ્ટેપમાં કેન્સલ આઉટ થશે બીજા સ્ટેપમાં 4 અને આલ્ફા કેન્સલ આઉટ થશે 1 આલ્ફા અહીંયા બાકી રહેશે આ સ્ટેપમાં એઝ ઇટ ઇઝ રહેશે અહીંયા આલ્ફા સ્ક્વેર કેન્સલ આઉટ થશે 4 બાકી રહેશે દેટ વિલ બીકમ ઇક્વલ ટુ 1/4 અને અહીંયા આલ્ફા કેન્સલ આઉટ થશે એટલે 4 આલ્ફા બાકી રહેશે અને અહીંયા 2 પણ કેન્સલ આઉટ થશે સો ધીસ વિલ બીકમ ઇક્વલ ટુ 2 આલ્ફા આર એટલે હવે આપણને જે પ્રાપ્ત થાય છે ઇક્વેશન ડી સ્ક્વેર આર ઓવર ડી આર સ્ક્વેર પ્લસ 1/ આર આલ્ફા અહીંયાથી આર છે અને અહીંયાથી આલ્ફા બાકી રહેશે ડીઆર ઓવર ડી રો પ્લસ આ બ્રેકેટનું પોર્શન છે અને બહાર આર કોમન છે હવે આપણે થોડુંક આને આ ઇક્વેશનને રીએરેન્જ કરીએ છીએ આ સ્ટેપમાં 2 વડે મલ્ટીપ્લાય કરીએ છીએ અને 2 વડે ડિવાઈડ કરીએ છીએ સો ધીસ વિલ બીકમ ઇક્વલ ટુ 2 આલ્ફા આર અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કર્યો સો 2 આલ્ફા આર આ સ્ટેપ એઝ ઇટ ઇઝ રહે છે અહીંયા પણ 2 આલ્ફા જે આપણી પાસે 4 આલ્ફા સ્ક્વેર આર સ્ક્વેર હતું એને આપણે જુદી રીતે લખીએ છીએ કે 2 આલ્ફા આર નો સ્ક્વેર માઇનસ 1/4 અહીંયા આપણી પાસે
टू अने टू कैंसल आउट थशे, सो दीस विल बीकम इक्वल टू टू आल्फा आर. आ बधु आपणे टू आल्फा आर ने ब्रेकेट में लईए छे, अने टू आल्फा आर मित्रों आपणने खबर छे के देट इज इक्वल टू रो. सो दीस इक्वेशन विल बीकम इक्वल टू डी स्क्वेर आर ओवर डी आर स्क्वेर प्लस टू अपॉन रो डी आर ओवर डी रो प्लस माइनस एल इंटू एल प्लस वन इंटू स्क्वेर ऑफ रो देट इज रो स्क्वेर माइनस वन अपॉन फोर प्लस लेमडा अपॉन रो इंटू आर इज इक्वल टू झीरो. विद्यार्थी मित्रों आपणे जे वात करी के रो ने आपणे वेरिएबल तरीके लईए छे, तो रो नू आपणे जो मेक्सिमम एनी वेल्यू लईए तो मेक्सिमम वेल्यू वी नो देट इज इक्वल टू इन्फाइनाइट. हवे इन्फाइनाइट आपणे वेल्यू लईए तो तमे जोई शकशो के टू अपॉन रो એટલે અહીંયા ઇન્ફાઇનાઇટ લઈએ ટુ અપોન ઇન્ફાઇનાઇટ સો દેટ સ્ટેપ વિલ વેનિશ ઇટ વિલ બીકમ ઇક્વલ ટુ ઝીરો. એનીથિંગ ડિવાઇડેડ બાય ઇન્ફાઇનાઇટ વિલ બીકમ ઇક્વલ ટુ વિલ ટેન્ડ્સ ટુ ઝીરો. અહીંયા રો નો સ્ક્વેર છે સો દેટ વિલ બીકમ ઇક્વલ ટુ સ્ક્વેર ઓફ ઇન્ફાઇનાઇટ દેટ ઓલ્સો વિલ બીકમ ઇક્વલ ટુ ઝીરો. લેમડા અપોન રો સો દેટ પાર્ટ ઓલ્સો વિલ બીકમ ઇક્વલ ટુ ઝીરો. એટલે આ બ્રેકેટના સ્ટેપમાં ખાલી વન અપોન ફોર છે અને આર છે એટલું બાકી રહેશે. सो आ इक्वेशन रिड्यूस थशे फॉर लार्ज वेल्यू ऑफ रो देट इज रो टेन्स टू इन्फिनिटी. द अबाउ इक्वेशन बीकम्स डी स्क्वेर आर ओवर डी रो स्क्वेर माइनस आर अपॉन फोर. वन अपॉन फोर हतु ने बार आर कॉमन हतो सो दीट देट पार्ट विल बीकम इक्वल टू झीरो. हवे विद्यार्थी मित्रों मेथमेटिक्स ना बहु डिटेल में आपणे नहीं जोईए, पण आ जे इक्वेशन छे ए एसोसिएटेड લેગ્યુરે પોલિનોમિયલ સાથે આપણે કોરિલેટ કરી શકીએ. અને જ્યારે આપણે એસોસિએટેડ લેગ્યુરે પોલિનોમિયલ સાથે એને કોરિલેટ કરીએ છીએ ત્યારે આપણે બે ઇક્વેશનને કોરિલેટ કરીએ ત્યારે આપણને પ્રાપ્ત થાય છે લેમડા માઇનસ એલ માઇનસ વન માઇનસ એનડેશ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, વેર એનડેશ વિલ બી હેવિંગ વેલ્યુ ઝીરો વન ટુ થ્રી ડેશ ડેશ ડેશ. હવે દાખલા તરીકે લેમડા બરાબર એન લઈએ અને એનડેશની આપણે જે ન્યૂનતમ કિંમત છે દેટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એ લઈએ, તો લેમડા બરાબર આપણે એન મૂક્યું, આ લેમડા માઇનસ એલ માઇનસ વન માઇનસ એનડેશ એ ઇક્વેશન બરાબર ઝીરો મૂક્યું, તો લેમડા બરાબર એન મૂકીએ માઇનસ એલ માઇનસ વન અને એનડેશ બરાબર આપણે જે લોએસ્ટ વેલ્યુ છે દેટ ઇફ યુ પુટ ઇક્વલ ટુ ઝીરો સો એન ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ વન. એટલે અહીંયા મિત્રો આપણને જે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર આના ઉપરથી આપણને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર પ્રાપ્ત થાય છે, અને એલની વેલ્યુ આપણને ખબર છે કે વન ટુ થ્રી છે, ઝીરો વન ટુ થ્રી છે, તો અહીંયા એનની વેલ્યુ ક્યારે પણ ઝીરો નહીં આવે. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરની વેલ્યુ ક્યારે ઝીરો નહીં આવે, એ વનથી શરૂ થશે અને ઇટ વિલ વેરી વન ટુ થ્રી ફોર એન્ડ સો ઓન. અને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઉપરથી આપણને એટમ અથવા આયન અથવા તો ઇલેક્ટ્રોનની આપણને ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે. ઇલેક્ટ્રોન ક્યાં આગળ હાજર છે તો એનું આપણે કેલ્ક્યુલેશન પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઉપરથી કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો એ જ રીતે આ પ્રિન્સિપલ જે આપણે આરનું સોલ્યુશન મેળવ્યું તો એના ઉપરથી આપણે એનર્જી કેટલી છે તો એની પણ આપણને માહિતી પ્રાપ્ત થઈ શકે છે. દાખલા તરીકે હાઇડ્રોજન એટમ માટે આપણે એનર્જીનું કેલ્ક્યુલેશન કરવું છે. હવે આપણે બે ઇક્વેશન લીધેલા છે કે લેમડા ઇઝ ઇક્વલ ટુ ફોર પાઈ સ્ક્વેર મ્યુ ઝેડી સ્ક્વેર અપોન એચ સ્ક્વેર આલ્ફા, અને આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એટ પાઈ સ્ક્વેર મ્યુ ઈ અપોન એચ સ્ક્વેર. હવે આ ઇક્વેશન છે તો એને આપણે આનો સ્ક્વેર કરીએ તો લેમડા સ્ક્વેર દેટ વિલ બીકમ ચાર નો સ્ક્વેર પાઈ નો સ્ક્વેર મ્યુ ઝેડ ઇ સ્ક્વેર, આ બધાનો સ્ક્વેર થશે. સો ધીસ વિલ બીકમ ઇક્વલ ટુ સિક્સટીન પાઈ ફોર મ્યુ સ્ક્વેર ઝેડ સ્ક્વેર ઇ ફોર અપોન એચ ફોર આલ્ફા સ્ક્વેર. સો બીજું ઇક્વેશન એટલે આ ઇક્વેશન આપણને આલ્ફા સ્ક્વેર પ્રાપ્ત થાય છે, અને આલ્ફા સ્ક્વેરનું એક બીજું ઇક્વેશન આપણી પાસે ઓલરેડી છે, તો આ બંને ઇક્વેશનને આપણે કો રિલેટ કરીએ then we will get alpha square is equal to minus 8 pi square mu e upon h square that will be equal to 16 pi 4 mu square z square e 4 upon h 4 lambda square.
હવે આ બંને ઇક્વેશનનું આપણે જો સોલ્યુશન મેળવીએ અને લેમડા બરાબર એન મૂકીએ તો અહીંયા લેમડા સ્ક્વેર છે સો દેટ વિલ બીકમ ઇક્વલ ટુ એન સ્ક્વેર તો માઇનસ ટુ પાઇ સ્ક્વેર મ્યુ ઝેડ સ્ક્વેર ઇ ફોર અપોન એચ સ્ક્વેર લેમડા સ્ક્વેર અને મેં કહ્યું એ પ્રમાણે લેમડા બરાબર એન મૂકીએ તો એનર્જી વિલ બી હેવિંગ ધ વેલ્યુ માઇનસ ટુ પાઇ સ્ક્વેર મ્યુ ઝેડ સ્ક્વેર ઇ ફોર અપોન એન સ્ક્વેર એચ સ્ક્વેર અને વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે હાઇડ્રોજન એટમ માટે પ્રિન્સિપલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ વન છે તો આ ઇક્વેશનમાં આપણે ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝેડ સ્ક્વેર તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ વન મૂકીએ તો આપણને એનર્જીની જે વેલ્યુ પ્રાપ્ત થાય છે દેટ વિલ બી ઇક્વલ ટુ માઇનસ ટુ પાઇ સ્ક્વેર મ્યુ ઇ ફોર અપોન એન સ્ક્વેર એચ સ્ક્વેર તો આ રીતે આપણે એનર્જીનું કેલ્ક્યુલેશન કરી શકીએ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જે આપણા સિલેબસમાં છે રિજિડ રોટેટર હવે રિજિડ રોટેટર માટે આપણે વિદ્યાર્થી મિત્રો ફરી પાછું આઈગન ફંક્શન છે કે જે આપણને ખબર છે કે શ્રોડિંજરનું બહુ જાણીતું સમીકરણ છે કે એચ સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ તો આપણને સૌથી પહેલા રસ છે કે કોઈ પણ ઓબ્ઝર્વેબલ પ્રોપર્ટી હોય તો એના માટે આપણે પહેલા આઈગન ફંક્શન શોધીએ છીએ સાઈનું મૂલ્ય શોધીએ છીએ અને એના પરથી આપણે ઓપરેટર પ્રોપર શોધી અને એચ સાઈ બરાબર ઈ સાઈ સાથે ઇક્વેશનને કોરિલેટ કરીએ છીએ તો આપણને એની એનર્જીનું મૂલ્ય પ્રાપ્ત થાય છે કે આપણે એનર્જી કોઈ પણ એટમ હોય કે ઇલેક્ટ્રોન હોય તો એ જો રોટેશનમાં હોય તો એમાં આપણને એનર્જીનું કેટલું મૂલ્ય પ્રાપ્ત થાય છે તો આપણે ઉન્નતિબેન પાસેથી જોઈશું કે રિજિડ રોટેટરમાં આપણે આઈગન ફંક્શન અને આઈગન વેલ્યુનું મૂલ્ય કેવી રીતે આપણને પ્રાપ્ત થઈ શકે મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બે પિક્ચર તમને દેખાય છે એક છે રિજિડ રોટેટર લખેલું છે એની નીચેનું બીજો પિક્ચર તમને દેખાય છે કદાચ તમને થશે કે આ તો બહુ જાણીતું સિમિલર પિક્ચર છે મિત્રો આને કમ્પેરિઝન આપણે ફર્સ્ટ ઓફ ઓલ કરવાની છે કારણ કે આપણે જે રિજિડ રોટેટર કહીએ છીએ એ એકચ્યુઅલ પ્રણાલી છે આપણી બે એટમ વાળી પ્રણાલી અહીંયા મારી પાસે છે એટમ એ અહીંયા છે એટમ બી ડાયએટમિક મોલેક્યુલ છે પણ બંને એટમ કેવા છે જુદા છે એ અને બી આપણે લખ્યું છે આપણે એ નથી લખ્યું એટલે કે એ ટુ પ્રકારનું મોલેક્યુલ નથી એ ટુ પ્રકારનો મોલેક્યુલ આપણે એટલા માટે નથી લેતા કે જો એટમ સરખા હોય તો અહીંયા એની ઇલેક્ટ્રોનેગેટિવિટી જેને કારણે વાઇબ્રેશન એટલે કે ધૂળણ ઉત્પન્ન થાય છે એ શક્ય જ નથી બંનેની વિદ્યુતઋણતા સરખી હોય તો એ ધૂળણ ઉત્પન્ન થતું નથી માટે આપણે બે જુદા જુદા પરમાણુવાળી પ્રણાલી લીધી છે અને આ પ્રણાલીને આપણે સરખાવીશું આપણી આ સિમ્પલ દેખાતી ફિગર સાથે મિત્રો આખી થિયરી આપણે કમ્પ્લીટ કરવા માટે ઘણો ટાઈમ લેશે અને તમે અત્યાર સુધી ઘણું બધું ભણ્યા છો એટલે મને એવું લાગે છે કે તમે થોડો બ્રેક લઈ લો તમે અત્યાર સુધી જે કંઈ ભણ્યા છો એને થોડું રિવાઇઝ કરો અને નેક્સ્ટ ટાઈમ એ રિવિઝન જોડે આવજો એટલું હું તમને જરૂર કહીશ કે અત્યાર સુધી તમે હાઇડ્રોજન પરમાણુની જે થિયરી ભણ્યા એ થિયરીને બરાબર મગજમાં રાખીને જો રિજિડ રોટેટર ભણવા બેસો તો તમને એ થિયરી સરસ રીતે આવડી જશે તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં રિજિડ રોટેટર માટેનો અભ્યાસ અથવા ડાયએટમિક મોલેક્યુલ માટેની સમજૂતી જોઈશું નમસ્કાર.